આણંદ જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે શિવાલયોમાં બમ બમ ભોલે શિવોહમના નાદથી ગુંજી ઉઠ્યા છે ત્યારે મંદિરોમાં વહેલી પરોઢથી આણંદ વલ્લભ વિદ્યાનગર કરમસદ સહિતના જિલ્લામાં આવેલા શિવાલયોમાં આરતી પૂજન અર્ચન શણગાર અભિષેકનો મહિમા વર્તાશે ત્યારે ભાવિકજનો ભગવાન ભોલેનાથને બિલીપત્ર અર્પણ કરીને જલામૃત પંચામૃત દુગ્ધામૃતનો અભિષેક કર્યો હશે અને શિવજીને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આણંદ શહેરમાં આવેલા લોટેશ્વર મહાદેવ પાર્વતેશ્વર મહાદેવ ધર્મેશ્વર મહાદેવ જાગન્નાથ મહાદેવ વલ્લભ વિદ્યાનગરના ઓમકારેશ્વર મહાદેવ કરમસદના બાપેશ્વર મહાદેવ જીટોડિયા ઉમરેઠના વૈજનાથ બિલેશ્વર ખંભાતના પંતગેશ્વર મહાદેવ જેવા અનેક મહાદેવાલયોમાં ટ્રસ્ટીઓ પૂજારીઓ તેમજ ભક્તો દ્વારા શિવલિંગ ઉપર બિલીપત્ર અર્પણ કરીને પૂજા અર્ચના કરાશે ત્યારે શ્રાવણ મહિના દરમિયાન જાગન્નાથ મહાદેવ મંદિરે દર સોમવારે ભસ્મ આરતી થશે અને આણંદના સુપ્રસિદ્ધ પ્રાચીન જાગન્નાથ મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી નિમિત્તે દર સોમવારે 4 કલાકે અને પરંપરા મુજબ 5 કલાકે ભસ્મ આરતી કરવામાં આવશે. મારું નામ પૂજારી ચંદ્રેશ મહારાજ છે. ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં ઘણા સમયથી હું સેવા પૂજા કરું છું. શ્રાવણ માસ પવિત્ર માસ છે. અહીંયા આજે પહેલો દિવસ ખૂબ ભીડ સાથે શ્રાવણ માસની શરૂઆત થઈ છે. ભક્તો ખૂબ દૂધ બીલીપત્ર જળ અભિષેક કરીને શિવજીની કૃપાપાત્ર કૃપા મેળવે છે. અહીંયા દર સોમવારે ભવ્ય રીતે ફૂલવાડી સજાવવામાં આવે છે. છેલ્લા દિવસે અહીંયા લઘુરુદ્ર યજ્ઞનું આયોજન થાય છે, જે અમારા ઓમકારેશ્વર યુવક મંડળ ઓમકારેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ હાજર રહીને ખૂબ ભવ્ય રીતે શ્રાવણ માસની ઉજવણી કરે છે. પુષ્કળ ફૂલવાડી આખું મંદિર ઓરિજિનલ ફૂલોથી શણગારવામાં આવે છે, જેનો ભક્તો દર્શન કરીને લાભ મેળવે છે. ઓમકારેશ્વર મહાદેવ કી જય. આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે તો ભાવિક ભક્તોની ભારે ભીડ વચ્ચે આજે દર્શન શ્રાવણ મહિના ચાલુ થયા છે તથા દર સોમવારે ઓમકારેશ્વર મહાદેવમાં ફૂલવાડી કરવામાં આવે છે તથા અમાસના દિવસે અહીંયા લઘુરુદ્ર હવન હોય છે. દરેક મોટી સંખ્યામાં દરેક ભાવિક ભક્તો એનો લાભ લે છે.